સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ખોખરા અને સીટીએમને જોડતા ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું છે. હાટકેશ્વર સર્કલ પરના શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર આરસીસીના સ્લેબમાં ગાબડું પડ્યું. છ મહિનામાં પાંચમી વખત ગાબડું પડતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. એમસીના તંત્રએ આ ઓવરબ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી ચારેક વખત સમારકામ પણ કરાવ્યું હતું. ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર સામાન્ય વરસાદમાં ગાબડું પડતા કામની ગુણવત્તા અંગે લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. અમદાવાદથી અમદાવાદને બરોડાને જોઈન્ટ કરતો આ હાટકેશ્વરનું મેઇન બ્રિજ છે, ટ્રાફિકથી ધમધમતો બ્રિજ છે. આનો કંઈક ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. હવે આ પાંચમી વખત આ ગાબડું પડ્યું છે એટલે મારો તો ઈચ્છા એવી છે કે આનો કંઈક નવીથી સર્વે કરીને ક્યાં ખામી છે ટેકનિકલી એનું કંઈક નિવેડો લાવી અને સત્વરે આનો કંઈક ઉકેલ કરવામાં આવે તો સારું, નહીં તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની થઈ શકે એવું છે. રાજકોટમાં ખેડૂતોની જણસી ન પલળે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. અહીં ધોરાજી, ઉપલેટા અને જેતપુર જેવા તાલુકાઓમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા વરસાદ પડે તે પહેલા જ શેડ તૈયાર કરાયા છે. માર્કેટિંગ યાર્ડની સુંદર વ્યવસ્થાથી ખેડૂતો પણ ખુશ થયા હતા. યાર્ડ દ્વારા તોલ થયા બાદ જણસીને શેડમાં રાખવા સૂચના અપાઈ છે. સંભવિત વાવાઝોડું આવે તો ખેડૂતોનો માલ નહીં લઈ આવવા પણ સૂચના આપવામાં આવી છે. હવામાન ખાતાની જે વરસાદની આગાહી છે અને સમયસર ચોમાસું શરૂ થયું છે એ ધ્યાને લઈ અને માર્કેટિંગ યાર્ડમાં તમામ છાપરામાં માલ ઉતારીએ છીએ, તેમજ ખેડૂતોને ચોમાસા અને વરસાદી માહોલ ધ્યાનમાં રાખી પોતાના માલ ઢાંકીને લઈ આવવાની અપીલ કરવામાં આવેલ. આ વરસાદના વાતાવરણની અંદર ખેડૂતનો કોઈ પણ માલ સેફટીથી ઉતરે એ રીતની અમારે સગવડ છે અને પૂરેપૂરા શેડમાં બધા જગ્યા છે. ખેડૂતનો કોઈ માલ નીચે ઉતરતો નથી કે જે ખેડૂતને વરસાદના હિસાબે નુકસાની જાય અને પૂરેપૂરી બાંયધરી પૂરે ધ્યાન રાખીને યાર્ડમાં બધા શેડની અંદર માલ ઉતારે છે. ટોટલ કોઈ ખેડૂતનો માલ નીચે ઉતારવો પડતો નથી. એની અંદર ખેડૂતોનો જે માલ આવેલો છે તે તમામે તમામ માલ માર્કેટિંગ યાર્ડના શેડની અંદર ઉતારેલ છે. અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન કે કંઈ પણ થયેલું નથી કે ખેડૂતનો કોઈ પણ પ્રકારનો માલ પલળેલો નથી અને તમામે તમામ માર્કેટિંગ યાર્ડના શેડની અંદર રાખવામાં આવે છે, સુરક્ષિત રાખવામાં આવે છે અને બપોરે 3-4 વાગે તે પહેલાં તોલ પતાવીને તમામે તમામ માલ વ્યવસ્થિત જગ્યાએ ગોઠવવામાં આવે છે જેથી કરીને ખેડૂતોનો કોઈ પણ પ્રકારનો માલ માર્કેટિંગ યાર્ડની અંદર પલળવા દેવામાં આવતો નથી. અહીં ગોડાઉન અંદર બધો માલ છાપરા અંદર રાખવામાં આવે છે અને માલની બધી સેફટી છે, તાલપત્રી બધી વ્યવસ્થા રાખેલ છે.